नमस्कार विद्यार्थी मित्रों, अड्डा 24/7 ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સંદર્ભે ઘણા બધા વિદ્યાર્થીઓનો મેસેજ છે કે સાહેબ નવી ભરતી ક્યારે આવશે, સપ્ટેમ્બર મહિના બાદ ફિઝિકલ પરીક્ષા યોજાશે કે કઈ રીતનું હશે. અને નવી ભરતી અંગે જે વાયરલ મેસેજ થઈ રહ્યો છે કે કોઈક ન્યૂઝ ચેનલનો એક મેસેજ, એક ફોટો જે વાયરલ થઈ રહ્યો છે, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા જો તમે હજી સુધી અડ્ડા 24/7 ગુજરાતની જે ડિજિટલ એપ્લિકેશન છે એ ડાઉનલોડ ના કરી હોય તો ફટાફટ ડાઉનલોડ કરી લો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આ જે એપ્લિકેશન છે એની લિંક મળી જશે. ડાઉનલોડ શા માટે કરવાની છે તો કે સાહેબ એના ઉપર તમને કરંટ અફેર્સ મળે છે, ડેલી તમે ક્વિઝ રમી શકો છો, સબ્જેક્ટ વાઇઝ ક્વિઝ તમે રમી શકો છો, સાથે સાથે જોબ એલર્ટ. જો તમારી એલઆરડીની ભરતી આવે ને એટલે સીધી તમને અહીંયાથી માહિતી મળી જશે. પીએસઆઈની ભરતી આવે તો ડાયરેક્ટ નોટિફિકેશન તમને મળી જશે. કહેવાનો મતલબ કે જે પણ કોઈ ભરતી આવે છે અથવા તો કોઈ ભરતીના કોલ લેટર નીકળે છે, બરાબર, કોઈ ભરતીની એક્ઝામ ડેટ આવે છે, તો એ તમામ બાબતોથી તમને અપડેટ આ એપ્લિકેશન રાખશે. તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે આ એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી શકો છો. એ ઉપરાંત અડ્ડા 24/7 ગુજરાતની જે યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અહીંયા કને ડેલી સાંજે 5 વાગે મારા લેક્ચર હોય છે, બરાબર, ડેલી સાંજે 5 વાગે આપણે મળતા હોઈએ છીએ. ઓકે, ચલો તો વાત કરીએ તો સૌથી પહેલા તો જે વાયરલ મેસેજ હતો ને એના વિશે વાત કરીએ. તો જી 24 કલાકના નામે વાયરલ થઈ રહેલા આ સમાચાર ફેક ન્યૂઝ છે, બરાબર. આવી માહિતી જી 24 કલાકના ઓફિશિયલ પેજ ઉપરથી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે કે એલઆરડી પીએસઆઈની 2023ની નોટિફિકેશન ઓગસ્ટ મહિનામાં આવશે. તો આ બિલકુલ ફેક્ટ છે, બરાબર, અને સચોટ અને સાચા અને વિશ્વસનીય સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે. કોની સાથે? અડ્ડા 24/7ની સાથે, બરાબર. તો જી 24 કલાક દ્વારા એક માહિતી આપવામાં આવી છે, એના ઓફિશિયલ જે ટ્વિટર હેન્ડલ છે એના ઉપરથી આ માહિતી આપવામાં આવી છે. એમના જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ત્યાંથી આ માહિતી આપણને આપવામાં આવી છે કે જી બ્યુરો ગાંધીનગર સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે રાજ્ય સરકાર દ્વારા અવારનવાર ભરતીઓ બહાર પાડવામાં આવે છે, ત્યારે આ સિલસિલામાં ગુજરાતના ઉમેદવારો ગેરમાર્ગે દોરવા એલઆરડી અને પીએસઆઈ ભરતીના સમાચાર વહેતા કરાયા છે. એલઆરડી અને પીએસઆઈ 2023 નોટિફિકેશન લઈને જી 24 કલાકના નામે હાલ સોશિયલ મીડિયામાં એક સમાચાર વહેતા કરવામાં આવ્યા છે, પરંતુ આ સમાચાર ખોટા છે. જી 24 કલાક દ્વારા આવા કોઈ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા નથી, બરાબર. એટલે પહેલું તો એ નક્કી થયું કે સાહેબ આ જે ન્યૂઝ હતા ને એ એકદમ ફેક હતા, બરાબર. જી 24 કલાકે પણ એની પુષ્ટિ કરી છે કે ભાઈ અમારા દ્વારા કોઈ આવા મેસેજ જે છે એ અમે કોઈ પ્રસિદ્ધ કર્યા નથી. એટલે ખોટા વહેમમાં ના રહો, બરાબર. હવે વાત કરીએ કે સાહેબ ભરતી, બધા એક જ રટણ રટી રહ્યા છે કે સાહેબ ભરતી ભરતી લાવો, કીધી ભરતી આવશે, બરાબર. અને એના સંદર્ભમાં યુટ્યુબની અંદર અઢળક વિડીયો પણ બનેલા છે કે ભાઈ ફલાણી આ આ મહિનામાં ભરતી આવી જશે, બસ આટલા દિવસમાં ભરતી આવી જશે. પણ જે યોગ્ય વાત છે, તથ્ય છે, તથ્ય આધારિત એક વાસ્તવિકતા તમને કહું કે જ્યાં સુધી ઓફિશિયલ નોટિફિકેશન નથી આવતી ત્યાં સુધી કોઈ પણ સોર્સનો તમે વિશ્વાસ ના કરો, બરાબર. ઓફિશિયલ ન્યૂઝ આવે છે તો અડ્ડા 24/7ના પ્લેટફોર્મ દ્વારા તમને એ જણાવવામાં આવશે, બરાબર. ઓફિશિયલ ન્યૂઝ ઉપર ફોકસ ધ્યાન રાખજો, બરાબર. ઓફિશિયલ ન્યૂઝ આવશે પછી જ એને માન્ય ગણવાનું. ત્યાં સુધી ખોટે ખોટા કોઈ પણ મેસેજ તમારી પાસે આવે છે તો તમારી પણ એક વિદ્યાર્થી તરીકે એક જવાબદારી બને છે કે તમે તમારા કોઈ અન્ય મિત્રને એ શેર ના કરો, બરાબર. હવે વાત કરીએ કે ગુજરાત પોલીસની ભરતી ક્યારે આવશે. તો ગુજરાત પોલીસની રિક્વાયરમેન્ટ 2023માં ગુજરાતમાં પોલીસ ભરતીને લઈ અને હર્ષ સંઘવી સાહેબે આજથી 1 મહિના અગાઉના ન્યૂઝ છે, બરાબર. 1 મહિના અગાઉ હર્ષ સંઘવી સાહેબે મોટી એક જાહેરાત કરી હતી કે સપ્ટેમ્બર બાદ ફિઝિકલ ટેસ્ટ લેવાશે. ક્યારે લેવાશે? સપ્ટેમ્બર બાદ. તો એવો ક્યાંય ઉલ્લેખ નથી કરેલો કે સાહેબ સપ્ટેમ્બર બાદ અમે ઓક્ટોબરમાં લઈ લેશું, બરાબર. કે એવો ક્યાંય ઉલ્લેખ નથી કે સાહેબ ઓક્ટોબર પછી અમે નવેમ્બરમાં લેશું કે ડિસેમ્બરમાં લેશું કે જાન્યુઆરીમાં લેશું કે પહેલું અમે ફિઝિકલ લેશું કે પહેલી લેખિત લેશું, એવો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી. ખાલી એટલી જાણકારી આપી છે કે સાહેબ સપ્ટેમ્બર બાદ અમે ફિઝિકલનું આયોજન કરશું, બરાબર. ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ 2023 પોલીસ ભરતી માટેની ફિઝિકલ ટેસ્ટ યોગ્ય વાતાવરણમાં લેવી પડતી હોવાથી ઉનાળા અને ચોમાસાના કારણે ફિઝિકલ ટેસ્ટમાં વિલંબ થયો છે, આવું આપણા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કહેલું છે, બરાબર. ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મોટા સમાચાર કહી શકાય કે જેમાં છેલ્લા ઘણા સમયથી લાંબી ભરતીની
ઘણા લાંબા સમયથી પોલીસ ભરતીની જે ફિઝિકલ પરીક્ષા માટે તમે તૈયારી કરી રહ્યા છો, રાહ જોઈ રહ્યા છો, તો એ ઉમેદવારની આતુરતાનો હવે અંત આવવા જઈ રહ્યો છે ટૂંક સમયમાં. જો આ ટૂંક સમય છે એનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી, બરાબર, ક્યારે પૂરો થાય, ક્યારે આવી જાય, કાંઈ નક્કી નહીં. એક જ વસ્તુ છે કે આપણે આપણી રીતે કેપેબલ રહેવાનું છે, આપણે આપણી રીતે કમ્પ્લીટ રહેવાનું છે, બરાબર. તો ટૂંક સમયમાં અંત આવશે અને હકીકતમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસની ફિઝિકલ ટેસ્ટ લેવાનું આયોજન કરવામાં આવશે, આયોજનની જાહેરાત કરવામાં આવશે. હવે જુઓ, આટલી બાબત થઈ, બરાબર. હવે અહીંયાથી એક વસ્તુ આપણે ક્લિયર ખબર પડે છે કે સાહેબ ભરતી તો આવવાની છે, બરાબર. શું આવવાનું છે? ભરતી તો આવવાની છે, બરાબર. તો સાહેબ ભરતી આવવાની છે, હું 12 પાસ છું તો 12 પાસ ઉપર ભરતી આવવાની છે, શક્યતા વધારે છે, બરાબર. તો 12 પાસ ઉપર ભરતી આવવાની છે, આજે નહીં તો કાલે આવશે, બરાબર. પણ સાહેબ આજે હું એવું વાંચું કે ગુજરાતનો પાટનગર ગાંધીનગર છે, તો પછી ભરતી 2 વર્ષ પછી આવે તો મારો ભાઈ ગુજરાતનું પાટનગર એ સમયે ગાંધીનગર જ હશે, બરાબર. એટલે વાંચેલું ક્યાંય ફોગટ નહીં જાય, બરાબર. બીજી વાત રહી ફિઝિકલની, બરાબર. તો પીએસટી માટે જો તમે તૈયારી કરી રહ્યા છો તો એ પણ બેસ્ટ છે. એ પણ જો એક વસ્તુ તમને કહું કે અત્યારે જે પ્રમાણે માહોલ છે, ભરતી બોર્ડની વાત ચાલી રહી છે, બરાબર, એ પ્રમાણે આ ભરતી આવીને જતી રહેશે, આપણને ખબર પણ નહીં રહે, બરાબર. એટલે લેખિત સ્વરૂપે અને ફિઝિકલ સ્વરૂપે બંને રીતે તમે તૈયાર રહો, ગમે ત્યારે ભરતી આવી શકે છે, બરાબર. અને બીજું કે ઓફિશિયલ સોર્સ સિવાય તમે કોઈ પણ બાબતનો વિશ્વાસ ના કરો. 24/7 ઉપર જ્યારે ઓફિશિયલ માહિતી આવે છે ત્યારે તમને જાણ કરવામાં આવતી રહેશે, બરાબર. અત્યારે આ વાયરલ મેસેજ હતો, એના મેસેજ આવતા હતા છોકરાઓના કે ભાઈ સાહેબ કંઈક આના વિશે કંઈક કયો, એમ અમને ખબર પડે, બરાબર. જો કે Zee 24 કલાકે એના સંદર્ભમાં એક જે પોસ્ટ શેર કરી ત્યારબાદ થોડું ક્લિયરિફાઈ થયું હતું, પણ હવે ભરતી ક્યારે આવશે એવો પ્રશ્ન ઉભો થયો હતો, બરાબર. તો ભરતી મિત્રો આવી જશે ટૂંક સમયમાં, બરાબર. અને 2 મહિના પહેલા હર્ષ સંઘવીએ વિધાનસભામાં પણ કીધું હતું આપણા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કે 8,000 જેટલા પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવશે, જેમાં 325 બિન હથિયારી પીએસઆઈ એએસઆઈ, બરાબર છે, 6,324 હથિયારી કોન્સ્ટેબલ, બિન હથિયારી કોન્સ્ટેબલ, બરાબર, અને હથિયારી અને બિન હથિયારી કોન્સ્ટેબલ થઈને 6,324, બરાબર, 628 પુરુષ, બરાબર, જેલ સિપાઈ અને 27 મહિલા જેલ સિપાઈની ભરતી કરવામાં આવશે, એવું કીધેલું હતું, બરાબર. હવે જુઓ, આ રીતે આપણે આપણી રીતે તૈયાર રહેવાનું છે, ભરતી ગમે ત્યારે આવે, બરાબર. તો આ વાત થઈ ભરતીની. હવે આશા રાખું છું કે તમારા મગજની અંદર ક્લિયર થઈ ગયું હશે કે ભરતી ગમે ત્યારે આવે આપણે તૈયાર રહેવાનું છે. અને બીજી વસ્તુ કે એવું તો થવાનું નથી કે ભાઈ કાલ ભરતી આવી અને પરમદીપ પૂરું થઈ ગયું ને તમને ખબર નહીં પડે. ભરતી આવશે એટલે વાગતા ઢોલે આવશે, પહેલા આખા ગામને ખબર પડશે કે ભરતી આવી, બરાબર. એટલે ખોટું એ સાઈડમાં મગજ ના બગાડો. જ્યારે ભરતી આવશે ત્યારે તમને ઓટોમેટિક ખબર પડી જશે, અથવા તો આપણા પ્લેટફોર્મ પરથી જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આવે છે ત્યારે તમને માહિતી આપી દેવામાં આવશે, બરાબર. તો ત્યાં સુધી તમે તમારી તૈયારી કરો, તૈયારી ચાલુ રાખો, બરાબર. તૈયારી માટે અત્યારથી GCRTની જે પાઠ્યપુસ્તકો છે તમારા કયા કયા, તો કે સામાજિક વિજ્ઞાન જે છે, બરાબર છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, બરાબર, ઇતિહાસનું પુસ્તક છે 11-12, બરાબર, એ આ 6-10, બરાબર, અને ઇતિહાસ અને ભૂગોળ જે છે એ 11-12. એટલે આટલું કરી નાખો, પછી આગળની વાત આગળ રહી, બરાબર. કાયદો, ગણિત, રીઝનિંગ એ બધી પછી વાત રહી, પહેલા ખાલી આટલો બેઝ તો કરી નાખો પાસ થવા માટે, બરાબર. ખાલી ફાંફા મારવાથી પાસ નહીં થવાય, મહેનત કરો, બરાબર. ચલો તો આગળ વાત કરીએ. તો આજે સાંજે 5 વાગે આપણું લેક્ચર છે, ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળનું મિક્સ પ્રશ્ન હશે, બરાબર, જે તમને આવનારી પીએસઆઈ એએસઆઈ અને સીસીઈ વીએમસી ક્લાર્ક અને ફોરેસ્ટ આ બધી પરીક્ષાઓ માટે મદદરૂપ થશે. નવી પરીક્ષા પેટર્ન મુજબના પ્રશ્નો હશે, બરાબર. આજે સાંજે 5 વાગે જોડાવાનું ચૂકતા નહીં, ઓકે. ચલો તો આગળ, જો તમને તૈયારી કઈ રીતે કરવી એ ખબર નથી પડતી, બરાબર, તો તમે અમારી સાથે જોડાઈ શકો છો અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો. 18/24/7 પ્લેટફોર્મ ઉપર ગુજરાત કા મહાપેક નામનું એક બેચ કોર્સ ઉપલબ્ધ છે, જે તમને રાજ્ય અને કેન્દ્ર સરકારની આ બધી પરીક્ષાઓમાં મદદરૂપ થવાનું છે. તો G597 આ કોડનો તમે ઉપયોગ કરી અને આ બેચ કોર્સની અંદર જોડાઈ શકો છો, બરાબર, ઓકે. ચલો તો જો આશા રાખું છું કે વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક અવશ્ય કરજો, શેર કરજો અને તમારા મિત્રોને પણ શેર કરશો, જેથી કરીને યોગ્ય માહિતી એમના સુધી પહોંચાડી શકાય, ઓકે. ચલો મળીએ નવા સેશનમાં. જય હિન્દ, જય ભારત.